श्रीमत्सारद पूर्णचंद्र विलसत् स्मेराननं श्रीहरिं तुंगे पीठवरे स्थितं परिवृतं सदभक्तवृन्दैर्यथा ताराभिर्विधुमर्च्यमानमुरुधा तैश्चन्दनैकौसुमै हारैशेखरपङ्क्तिभिश्च हृदये शुक्लाम्बरं चिन्तये ध्येयं सदा परिभवग्नमभीष्टदोहं तीर्थास्पदं शिववीरञ्चिनुतं शरण्यं भृत्यारतिहं प्रणतपालभवाब्धिपोतं वन्दे महा पुरुषते चरणारविन्दं नारायणो नीलकण्ठ स्वामी नारायणो हरि हरे कृष्णश्च सहजा नन्दकृष्णोऽस्तु मे हृदि श्रूयतां देवदेवेश स्वामी नारायण प्रभो त्वदीयैनावधानेन कथयिष्ये शुभकथा श्रीहरिकृष्णाय नमो नमः श्रीस्वामीनारायणाय नमो नमः श्रीनरनारायणाय नमो नमः सुखदेव जी महाराज परीक्षित राजा ने श्री कृष्ण भगवान ना प्रादुर्भाव की कथा संभळावे छे। वसुदेवजीए कंस ने बहु समझाव्यो पण मान्यो नहीं, मारे तो मारी ज नाखवी छे। छेवटे वसुदेवजी बोल्या, तने तारी बहन थकी तो कोई भय नथी ने, तारी बहन थी जे संतान थशे एनाथी तने भय छे। हा तो हूँ वचन आपूँ छूँ कि तारी बेन थी जे संतान थसे हूँ तने सौंपी दईश। वसुदेव जी बोलिया ने, कंस ने विश्वास बैठो। सज्जनों सहजे सहजे बोले तो ये शिलालेख, अने दुर्जनों शिलालेख करी आपे छता फरी जाए। तरत ज विदाय आपी दीधी। समय जता वसुदेव जी ने त्या पुत्र नो जन्म थयो, एनु नाम कीर्तिमंत हतु। अने वचन आप्युं तो એટલે તાજો જન્મેલો બાળક એને લઈ અને કંસના મહેલમાં પહોંચ્યા છે। કેવી કઠણ વાત છે આ! અહીં સુખદેવજી એક શ્લોક રજૂ કરે છે, કિમ દુસ્સહમ નું સાધુનામ विदुषां किम अपेक्षितम्।
કિમ અકાર્યમ કદર્યાણમ દ્યુસ્ત્યજમ કિમ ધૃતાત્મનામ. આ એક શ્લોકમાં ચાર બાબતો રજૂ કરી. આ સંસારમાં સજ્જનો શું સહન નથી કરી શકતા, બધું જ સહન કરે છે. જેવી વિપત્તિ આવે એ સજ્જનો સહન કરી લે છે. બીજી વાત, દુર્જનો શું નથી કરી શકતા, બધું જ કરે છે. એને કોઈ નીતિ મત્તા જેવું હોતું નથી. દુર્જનોને કોઈ ન્યાય નીતિના બંધનો નડતા નથી. અને ધૃતાત્મા એ શું નથી છોડી શકતા, બધું જ ત્યાગ કરી શકે. ધૃતાત્મા એટલે પોતાની ઈચ્છાઓ ઉપર જેણે કાબૂ મેળવ્યો છે એને ધૃતાત્મા કહેવાય. ઈચ્છાઓનો કોઈ અંત હોય છે? બિલકુલ નથી હોતો. જન્મ્યા ત્યારથી ઈચ્છાઓ ચાલુ થાય. ગળડા ડોહા હોય ને, સાવ છેલ્લા શ્વાસ ચાલતા હોય તો એમ થાય કે હજુ મારા બાબાને ત્યાં બાબાનું મોઢું જોયું નથી ને. ઈચ્છાઓનો કોઈ પાર જ નથી હોતો. શ્વાસ ખૂટે, જિંદગીના શ્વાસ ખૂટે, પણ ઈચ્છાઓ ન ખૂટે એનું નામ મૃત્યુ. અને જિંદગીના શ્વાસ પૂરા થાય એ પહેલા જેની ઈચ્છાઓ સમાપ્ત થઈ જાય એનું નામ મોક્ષ. ખ્યાલ આવ્યો ને? વિચાર કરજો, જિંદગી પૂરી થાય પહેલા ઈચ્છાઓ પૂરી થઈ જાય એનો મોક્ષ, અને જિંદગી પૂરી થાય છતાં ઈચ્છાઓ પૂરી ન થાય એ નંબરણ. વસુદેવજી ધૃતાત્મા, ઈચ્છાઓ ઉપર એમનો વિજય મેળવેલો હતો. એટલે પોતાનો તાજો જન્મેલો પુત્ર કંસને આગળ રજૂ કર્યો, લ્યો હું બોલ્યો તો એ પ્રમાણે તમને આ મારો પુત્ર આપું છું. એ વખતે કોઈ ચોગડિયું સારું ચાલતું હશે. ચોગડિયા ને બદલાતા જાય છે દર 1.5 કલાકે. શુભ ચોગડિયું 1.5 કલાકનું ને પાછી કાળ ચોગડિયું એ 1.5 કલાકનું. ચોગડિયું સારું ચાલતું હશે એટલે કંસ કહે છે લઈ જાઓ, આને લઈ જાઓ, રમાડો જમાડો ને મોટો કરો. મારે તો 8મા નંબરથી ભય છે, આનાથી કોઈ ભય નથી. વસુદેવજી પુત્રને લઈને ચાલ્યા ખરા, પણ ખુશ ન થયા. કારણ કે જાણતા હતા દુર્જનોને કોઈ નીતિ નિયમ હોતા નથી. અભી બોલા અને અભી નક્કી જ નહીં, છતાં પુત્રને લઈને ગયા. દેવતાઓમાં ચર્ચા થઈ કે ભારે થયો, કંસમાં આટલી ઉદારતા દેખાય એ તો સારું નહીં, વહેલો પૂરો થાય એવું કંઈક કરો. બધાએ ભેળા થઈ નારદને કહ્યું તમે જાઓ. નારદજી કંસ પાસે આવ્યા, આવીને કહે છે તમે મામા થયા એમ? હા હું મામો થયો. એ ક્યારે મામો થાય ને ક્યારે કોઈને હામો થાય કોઈ ઠેકાણું નહીં એનું. નારદજી માથું હલાવવા માંડ્યા, કેમ નારદ શું છે? તું ભણ્યો પણ ગણ્યો નહીં, તને આકાશવાણીમાં કહેલું
કે આઠમા સંતાનથી તારું મૃત્યુ છે, બરાબર? એ કોઈ ગુજરાતીમાં તો નહોતું કહ્યું ને, એ તો દેવ ભાષામાં કહ્યું હતું. તો દેવ ભાષામાં અંકાના વામતો ગતિ, અંકોની ગતિ ઊંધી હોય છે. ગુજરાતીમાં જેને આઠમો કહેવાય એને દેવ ભાષામાં પેલો કહેવાય. ઓ માય ગોડ! નારદ દિવાસળી ચાંપીને જતા રહ્યા અને કંસ તો પહોંચ્યો વસુદેવજીના ઘેર. દેવકીજીના ખોળામાં પુત્ર રમતો હતો, એનો પગ પકડી પથ્થર સાથે પછાડી અને જતો રહ્યો, મારી નાખ્યો. દુર્જન શું નથી કરી શકતા! આવી રીતે એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ દીકરા મારી નાખ્યા. પછી ઠાકોરજી તૈયાર થાય છે. શેષજીને કહે છે, તમે દેવકીજીના ઉદરમાં નિવાસ કરો, સાતમા નંબર તરીકે. યોગ માયાને આજ્ઞા કરી તમે યશોદાજીના ઉદરમાં નિવાસ કરો, ગોકુળમાં. ભગવાનની આજ્ઞા થઈ એટલે શેષ નારાયણ દેવકીજીના ઉદરમાં પધાર્યા અને જ્યાં 2-2.5 મહિના થયા ને, એટલે ભગવાને યોગ માયાને કહ્યું, દેવકીજીના ઉદરમાં જે બાળક છે સાતમો નંબર, એને ખેંચીને રોહિણીના ઉદરમાં સ્થાપિત કરી દો. રોહિણી એટલે વસુદેવજીના બીજા પત્ની હતા અને એ ગોકુળમાં રહેતા હતા. યોગ માયા શું ન કરી શકે! દેવકીજીના ઉદરમાંથી એ ગર્ભને ખેંચી અને રોહિણીના ઉદરમાં સ્થાપન કરી દીધો. ત્યારથી શેષ નારાયણનું નામ પડ્યું સંકર્ષણ. માણસો બોલવા માંડ્યા, દેવકીજીના સાતમા નંબરનો ગર્ભ સ્રવી ગયો. ભગવાન સર્વકર્તા, સર્વ નિયંતા પરમાત્મા સ્વેચ્છાએ હવે લીલા કરવા માટે દેવકીજીના ઉદરમાં નિવાસ કરે છે. આઠમો નંબર. કંસને ખબર પડી કે હવે આઠમો નંબર જન્મ લેશે. જેલના ચોકી પહેરા વધારી દીધા. પહેલી વખત જ્યારે પહેલા પુત્રને માર્યો ત્યારથી વસુદેવ દેવકીજીને જેલમાં પૂરી દીધેલા, કંઈ કાવતરું ન કરે. જેલના ચોકીદારોને કહી દીધું, હવે આઠમો નંબર જન્મે ગમે ત્યારે ગમે તે સમયે તરત જ દોડીને મને જાણ કરજો. ઠાકોરજી ઉદરમાં નિવાસ કરે છે. પરમાત્માની આ લીલા છે. જીવ માતાના ઉદરમાં આવે છે ને, એ કર્મ અને પ્રારબ્ધને આધીન. ભગવાન જ્યારે માતા તરીકે કોઈ બહેનનો સ્વીકાર કરે એના ઉદરમાં આવે ને, એ એમની લીલા છે. એને કોઈ કર્મ પ્રારબ્ધનું બંધન હોતું નથી. દેવતાઓ આવીને ભગવાનની સ્તુતિ કરે છે. હે ભગવાન, સત્ય સ્વરૂપે વા તમે, સત્ય વ્રતમ, સત્ય પરમ, ત્રિસત્યમ, ત્રિકાળ સત્ય એવા હે પ્રભુ,
અમને તમારા બાલ સ્વરૂપના દર્શન થશે, અહોભાગ્ય. એ દર્શન કેટલા સુંદર હશે, મનોહારી, એ નયન રમ્ય. દેવતાઓ સ્તુતિ કરીને ગયા. શ્રાવણ મહિનો ચાલતો હતો, કૃષ્ણ પક્ષ ચાલતો હતો. ભગવાને યોગ માયાને આજ્ઞા કરી રાત્રિના અડધી રાત્રે બરાબર આખું મથુરા ઊંઘી જવું જોઈએ, કોઈ જાગવો ન જોઈએ. યોગ માયા માટે તો રમત વાત છે ને. બરાબર કૃષ્ણ પક્ષની અષ્ટમી ની રાત્રિ, મધ્ય રાત્રિ, અત્યારની ભાષામાં કહીએ તો 12 વાગ્યા હશે, અને રાત્રિના 12 વાગે ભગવાનની આજ્ઞાથી યોગ માયાએ બસ એવી માયા ફેલાવી દીધી, આખું મથુરા શહેર સૂઈ ગયો. બેભાન હોય ને એ રીતે સૂઈ ગયો. એ તો સૂઈ ગયા, પણ ચોકીદારો જેલના દરવાજે ઊભા હતા એ ઊભા ઊભા ઊંઘી ગયેલા. ગજબની વાત છે ને. આપણે કમસે કમ ઊંઘવા માટે પલાંઠી તો વાળીએ છીએ, એ તો ઊભા ઊભા ઊંઘી ગયા. અને રાત્રે બરાબર 12 વાગ્યા, મધ્ય રાત્રિ થઈ, અને જેલની એ કોટડીમાં પ્રકાશ 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 થયો, અદ્ભુત પ્રકાશ. પરમાત્માનો પ્રાદુર્ભાવ એ મનુષ્યની રીતે થતો નથી. ત્યાં કોઈ આયા હોય નહીં કે કોઈ દવા હોય નહીં, કંઈ નહીં, એકદમ પ્રકાશ. અને દિવ્ય પ્રકાશમાં પરમાત્માએ દર્શન આપ્યા વસુદેવ દેવકીજીને. પ્રભુ કહે છે, હું હમણાં જ હવે બાલ સ્વરૂપ બની જાઉં છું. પણ વસુદેવ દેવકીજીને ચિંતા થઈ, પેલો પાપી હમણાં આવશે. ભગવાન હસતા હસતા કહે છે, એક કામ કરો, અમને અત્યારે ને અત્યારે ગોકુળ લઈ જાઓ, અને ગોકુળમાં યશોદાજીને ત્યાં એક બાળકીનો જન્મ થયો છે એને લઈ આવો અને અમને ત્યાં મૂકી આવો. ભગવાનની આજ્ઞા થાય ને પછી કોઈ શંકા ન થાય, દલીલો કરાય નહીં. ઘણાને ટેવ હોય છે, હું એમ કરું તો આમ થાય ને, હું આમ કરું તો તેમ થાય, દરવાજો બંધ છે કઈ રીતે જવાય. પણ વસુદેવજીએ કંઈ દલીલ કરી નહીં, પરમાત્મા રૂપાળા નાનકડા બાળક બની ગયા. હવે જેલની કોટડીમાં શું હોય, કંઈ સોનાનું સિંહાસન થોડું હોય, ક્યાંક તૂટેલો ફૂટેલો કરંડીઓ પડ્યો હતો, છાબડી. કનૈયાને પ્રભુને તેડીને બાલ સ્વરૂપને એ કરંડિયામાં પધરાવ્યા, અને કરંડીઓ માથા ઉપર ઉંચક્યો. ભગવાનને ક્યાં રખાય, માથા ઉપર. ને આપણે લોક ભાષામાં કહીએ છીએ, જે વાત કરો એ ભગવાનને માથે રાખીને બોલજો. ભગવાનને મસ્તક ઉપર તેડ્યા ને તો હાથ અને પગના બંધન છૂટી ગયા, લોખંડની બેડીઓ હતી ઓ છૂટી ગઈ. જ્યાં ડગલા ભર્યા દરવાજા તરફ, તો જેલના દરવાજે મોટા તોતિંગ તાળા હતા, ખુલી ગયા. ન ચાવીની જરૂર પડી કે ન કોઈ વાતની, તાળા ખુલી ગયા. બે ચોકીદારો ઊભા ઊભા નસકોરા બોલાવતા હતા. વસુદેવજી ચાલતા થયા.
ઝરમર ઝરમર વરસાદ પડતો હતો. શેષજી આવીને પોતાની ફણા ઉપર સારી ટોપલા ઉપર ભગવાનને છત્રની જેમ છાયા કરી. યમુના નદીના નીર થંભી ગયા. ભગવાનને માથે રાખો તો જિંદગીમાં કોઈ વિઘ્ન નહીં આવે. ઘણા માણસો બિચારા મુરત જોઈ જોઈને થાકી જાય છે, ઊંચા જ નથી આવતા. મુરત ને ચોગડીઓને ગાડી ને પળ, એટલે ભાઈ ભગવાનને માથે રાખ, બધું સીધું. પહોંચી ગયા ગોકુળમાં, ત્યાં પણ એવો જ ખેલ રચાયેલો. નંદબાવાના દરવાજા ખુલી ગયા એની જાતે. છેક અંદર ઘરમાં જ્યાં યશોદાજી સૂતા હશે ત્યાં પહોંચી ગયા. કોઈ બોલે નહીં, ચાલે નહીં, બધા ઊંઘી ગયેલા. યશોદાજીના પલંગમાં એક બાળકી રમતી હતી, રડતી નહોતી, રમતી હતી. આ બાળકી જુદી જ હતી. હમણાં ખબર પડશે એ બાળકી કોણ હતી. ત્યાં બાલ સ્વરૂપ પ્રભુને પધરાવ્યા યશોદાજીની બાજુમાં, અને બાળકીને ઊંચકી ટોપલામાં મૂકી અને માથે ઉપાડી તરત જ પાછા વળ્યા. અને જેવા જેલમાં આવ્યા, દરવાજા બંધ થઈ ગયા, તાળા લાગી ગયા, બધું ઓટોમેટિક. હો બધું ઓટોમેટિક અત્યારે જ છે એવું નહીં, એ વખતે હતું. અને જેવા અંદર ગયા તો હાથ પગમાં બેડીઓ પાછી ફરીથી ફિટ થઈ ગઈ. કારણ, ભગવાનને માથે રાખો તો બધા બંધનો છૂટી જાય, અને માયાને માથે રાખો તો બધા બંધનો લાગી જાય. હવે જોજો, આ બાળકીએ ચાલુ કરી લીલા, ઉઆ ઉઆ રડવાનું ચાલુ કર્યું. ચોકીદારો જાગી ગયા. હા, આઠમો નંબર જન્મ્યો. દોટ મૂકી હો, અને કંસના દરવાજા ખખડાવ્યા. નામદાર, અત્યારે બરાબર 12 વાગે બાબાનો જન્મ થયો છે. અને તરવાર લઈને ઉપડ્યો. આઠમો નંબર છે, કેવો હોય કે તરવાર લીધી. જેલના દરવાજા ખોલ્યા. દેવકી કહે, ભાઈ આ તો દીકરી છે, આ બાબો નથી, બેબી છે. પણ કિમ કાર્યમ કદર્યાણામ, દુર્જનો શું નથી કરી શકતા. નહીં, આઠમો એટલે આઠમો, બેબી હોય કે બાબો હોય હું કઈ ન જાણું. અને એ બાળકીનો પગ પકડ્યો. પકડીને જ્યાં ફંગોળવા જાય છે ને જમીન ઉપર, ત્યાં લાત મારી માથામાં, અને આકાશમાં ઉડી ગઈ. ગજબની છે આ બાળકી. કંસે ઊંચે જોયું ને તો 8 હાથ, 8 હાથમાં હથિયાર, અને અટહાસ્ય કરતી દુર્ગા દેવી કે છે, મૂર્ખ. અરે, બધાને મૂર્ખ કેમ કહેતા હશે? પેલું આપણે કાલે સાંભળ્યું હતું આકાશવાણીમાં, તો કે છે, મૂર્ખ. અત્યારે આ દેવી દુર્ગા એને કહે છે, મૂર્ખ. આવો તો રાજકારણી હતો, મથુરાનું રાજ ચલાવતો હતો, તોય મૂર્ખ. એકવાર સ્વામિનારાયણ ભગવાન શ્રાવણ મહિનામાં બોટાદ ગામમાંથી પસાર થતા હતા. આપણું સૌરાષ્ટ્રનું બોટાદ શહેર, બજારમાંથી મહારાજ પસાર થતા હતા. સાથે 2 પાર્ષદો હતા, થોડા સંતો પણ હતા. ત્યાં એક વેપારી, એનું નામ કબો. એ કબો વેપારી પોતાની દુકાનમાંથી નીચે રસ્તામાં બેસી છાબડા લઈ અને રેતીનું વજન કરે. લઈ જાઓ, ખાંડ લઈ જાઓ, સસ્તી છે, લઈ જાઓ.
એમાં બન્યો કેવો, એ વેપારમાં બિચારાને ખોટ ગઈ. ઘણીવાર ગાય ગમે એટલું દૂધ આપતી હોય પણ વસૂકી જાય ખરી, એમ વેપારે ઘણીવાર વસૂકી જતો હોય છે. પણ ધીરજ રાખવાની, વસૂકી જાય એ પાછું ચાલુ થાય. પણ આ કબાને ધીરજ નહીં રહી, ખોટ ગઈ વેપારમાં, એટલે માનસિક આઘાત લાગ્યો, એમાં ગાંડો થઈ ગયો. અને સમાજમાં તો નિયમ છે, વાત વાતમાં બસ એનું નામ પાડી દીધું, કબો ગાંડો, કબો ગાંડો. એ રેતીનું વજન કરે ને જે આવે માણસ એને કે લઈ જાઓ, સસ્તી છે, ખાંડ બહુ સસ્તી છે, લઈ જાઓ. તો શ્રીજી મહારાજ સાથેના પાર્ષદોને હરિભક્તોને પૂછ્યું કે આ શું કરે છે. મહારાજ, એને વેપારમાં ખોટ ગઈ, એમાં ખસી ગયું છે, એ કબો ગાંડો થઈ ગયો છે અને આવી રીતે રેતી જોખ્યા કરે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એ તો બિચારો, એને તો નુકસાન થયું અને મગજ ફરી ગયું છે, પણ સાંભળી લો, અમારી દ્રષ્ટિએ તો, શ્રીજી મહારાજ કહે છે કે અમારી દ્રષ્ટિએ તો આ જગતમાં જે ભગવાન ભજતા નથી ને એ બધા કબા ગાંડા છે. ભગવાન ભજે નહીં એ કેવા, ખ્યાલ આવ્યો? કંસને મૂર્ખ શા માટે કહેતા હતા? એ આ કબાની લાઈનનો હતો. દેવી દુર્ગા કહે છે, હે મૂર્ખ, તું મને શું મારતો હતો, હું તો તને હમણાં માખની જેમ ચોળી નાખું. ઘણા માણસો હોશિયાર હોય છે, આમ કરી અને માખણ તરત પકડી લે છે, માસ્ટરી હોય છે કેટલાય ની, અને અમે તો કપડાથી ઝાટકી ઝાટકીને થાકી જઈએ, અને એ તો આમ ચપટીમાં ચાલ લઈ લે માખણ તરત જ. એ વિદ્યા ભણે નથી આવતી, હો એની જાતે આવે છે. મહાશક્તિ દુર્ગા દેવી કહે છે કે મૂર્ખ, તું શું મને મારતો હતો, તને તો માખણની જેમ ચોળી નાખું, પણ એ લીલા કરવા વાળો, તને મારવા વાળો ગમે ત્યાં જન્મી ચૂક્યો છે. દેવી અદૃશ્ય થઈ ગયા. કંસે વસુદેવ દેવકીજીના બંધન છોડ્યા. બોલો આમાં મારો શું વાંક, હું તો એમ માનતો હતો માણસો ખોટું બોલે પણ દેવતાઓ હચું બોલે. આ દેવો ખોટું બોલતા થઈ ગયા છે. જેણે કહેલું આઠમો નંબર તને મારશે, હવે એ કહે છે ગમે તે જન્મી ચૂક્યો, મારો કઈ વાંક ખરો? એટલે વસુદેવજી કહે છે તારો કઈ વાંક નહીં, હો તું અહીંથી જલ્દી જાય હાલ. વસુદેવ દેવકીજી ઘેર આવ્યા, કંસ એના રાજમહેલમાં આવ્યો, રાતના એક વાગી ગયેલો, બાર પછી બે વાગ્યા, રાતના બાર વાગ્યા પછી. પણ એને જરાય શાંતિ નહીં. ક્યાંથી શાંતિ હોય? જે માણસમાં સદવિચાર ન હોય એ માણસમાં શાંતિ ન હોય. એટલે દેવાનંદ સ્વામી કહે છે, જીવ જોને અભાગીયા જાગી, તારા બાર માથે બે ગયા વાગી. જીવ જોને અભાગીયા જાગી, તારા બાર માથે બે ગયા વાગી. આ કંસ સવાર પડીને બધાને મંત્રીઓને બોલાવ્યા. સવાર તો એક સરખી જ જગ્યાએ, બધી જગ્યાએ સવાર પડી. મથુરામાં સવાર પડી, ગોકુળમાં સવાર પડી. પણ જોજો, બે ગામનું વાતાવરણ સાવ ભિન્ન, સાવ જુદું. મથુરામાં બધા જ ઉદાસ, બધાના ડાચા સાવ ચડી ગયેલા, અને ગોકુળમાં આનંદ. એક જ સમય હતો, એક જ ચોગડીયું ચાલતું હતું, છતાં મથુરામાં ઉદ્વેગ અને ગોકુળમાં આનંદ.
ઉદ્વેગની વાત પછી પહેલો આનંદ આપણે અનુભવી લઈએ. સારું હોય ને પહેલું સ્વીકારી લેવું, નબળાને પાછી રાખવાનું. ગોકુળમાં ખબર પડી નંદ બાવાને લાલસ આવ્યો, નંદજીને ત્યાં લાલાનો જન્મ થયો છે. ગોપીઓ આવ્યા, આવી ગોવાળિયાઓ આવ્યા, બધા આખું ગોકુળ ઉભરાયું. સાકર લાવ્યા, દહીં લાવ્યા, હળદર લાવ્યા, પુષ્પો લાવ્યા અને ઉડાડવા માંડ્યા, નાચવા માંડ્યા, ઢોલ વાગવા માંડ્યા, વાજિંત્રો વાગવા માંડ્યા અને એક સાથે અવાજ, નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, હાથી ઘોડા પાલખી, નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, હાથી ઘોડા પાલખી, નંદ ઘેરા નંદ ભયો. કેવી મજા હશે ને? આહા, કારણ કે નંદજીને 50 વર્ષ થયા ત્યારે બાબાનો જન્મ થયેલો. કોઈ સંતાન નહીં, ગોપીઓ બાધા રાખતી, ગોપો બાધા રાખતા, એકાદશી કરતા કે અમારા નંદ બાવાને ત્યાં લાલાનો જન્મ થાય. એ બધાની બાધાઓ આજે ફળી લાલાનો જન્મ થયો. કેવી રીતે થયો એ તો આપણે આટલા જાણીએ છીએ. જે ભાગવતની કથામાં હશે એને જ ખબર પડશે, પણ થયો એટલે થયો. જય જયકાર. અને કોઈને ખબર નહોતી, જે થયું તે અંધારામાં થઈ ગયું અને ઊંઘમાં થઈ ગયું. પરમાનંદ વ્યાપ્યો છે. જય જયકાર થાય છે. જય જયકારની કથા અને મથુરાની વાત આપણે આવતીકાલે સાંભળીશું. સ્વામિનારાયણ ભગવાન.